everyone, welcome back. I hope you all are fine and safe. So in this video we are going to see the solution of chapter number 15, So Touch No, So No, and it is written by Sudha Murthy. Prashnottar, question number 1, niche na prashno na vistrut uttar lakho. Number 1, Ayappa na jeevan ni chadti padti varnavo. Answer: अयप्पानो जन्म एक गरीब परिवार में थयो हतो। ते 5 वर्षना थया त्यारे तेमना पितानो झेरी सांप करडवाथी अवसान थयो हतो। ते होशियार हता, 12 वर्षनी उमरे मुंबई गया अने होटल में कप रकाबी विछणवानी नौकरी करवा लाग्या। पछी चाय पाव तरीके आजूबाजूनी ऑफिस में किटली फेरववा लाग्या। बक्षिश अने पगारनी रकम भेगी करीने रात्रे मोंगा वीरानी रात्रि शाळा में भणवानुं चालू राख्यु। त्यांथी सारा टका मेळवी मैट्रिक पास थया। होटलना मालिके एमने क्लार्क तरीके राख्या। एमणे रातनी कॉलेज में नाम लखाव्यु। कॉलेज पतावीने मुंबई में होटल चालू करी। 12 वर्ष एकज होटल में काम करीने बधो हुनर शीखी लीधो। पछी तो ते अनेक होटलना मालिक बनी गया। माताना कहेवाथी दीकराने बधुं सौंपीने 55 वर्षनी उमरे तेओए वतनमां पाछा आवीने अनेक शाळाओ बंधावी। नेक्स्ट नंबर 2, कुतम्मानुं पात्रालेखन करो। आंसर: कुतम्मा बहु गरीब हता। नानपणथी ज ए मजूरीए जता। तेमना लगन पण नानी उमरे ज थया अने दीकरो तेमनी नानी उमरे ज जन्म्यो। दीकराने सारू भणतर आपवा तेमणे कुटुंबनी योजन अपनाव्यू। दीकरो 5 वर्षनो थयो त्यारे कुटुंबना पति झेरी सांप करडवाथी अवसान पाम्या। तेमणे तेमना पतिने वचन आप्यू के एक भव में बे भव नहीं करूँ। गगा ने भणावीश अने पगभर थाय एवो तैयार करीश। आमा एमनी हिम्मत अने दृढ़ मनोबलना दर्शन थाय छे। दीकरो पगभर थयो अने अनेक होटलनो मालिक बन्यो। कुटुंबमाए दीकराने कह्युं, मारी अंदर आत्मा साथ कर्या करे छे, तोर गाम पछी जा अने तारा માણસો માટે કંઈક કર, તો આ જન મારો લેખે લાગે। માની વાત દીકરાને ગળે ઉતરી ગઈ। વે વતનમાં પાછા આવ્યા અને અનેક નિશાળો બંધાવી। આમ કુટુંબમાં ભણેલા ન હતા પણ ગણેલા હતા। તે એક આદર્શ ગૃહિણી તેમજ આદર્શ માતા હતા। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। નંબર 1, ભારતમાં અતિથિ દેવો ભવની ભાવના ક્યાં જોવા મળે છે, કેવી રીતે? આન્સર: ભારતમાં અતિથિ દેવો ભવની ભાવના ગામડાઓમાં જોવા મળે છે। જેમ ખોરડું વધારે ગરીબ, એમ એ ભાવના વધારે મજબૂત। ભારોભાર પ્રેમ અને આદર સત્કાર મળે, કોઈની કઈ અપેક્ષા ન હોય। નંબર 2, સુધા મૂર્તિ ક્યાં ગયા હતા, કેમ? એ ગામ કેવું હતું? આન્સર: સુધા મૂર્તિ કનારા જિલ્લાના એક ગામે શાળાના સમારંભમાં હાજરી આપવા ગયા હતા। અરબી સમુદ્રને કાંઠે આવેલું એ લીલુંછમ છેવડાનું ગામ હતું। નંબર 3, કુટુંબમાંએ કુટુંબ નિયોજન કેમ અપનાવ્યું? આન્સર: કુટુંબમાં પોતે અભણ હતા, પરંતુ દીકરા એયપ્પાને ભણાવવા માંગતા હતા, તેથી એમણે કુટુંબ નિયોજન અપનાવ્યું। તે માનતા કે બહુ વસ્તાર ભેળો કરીએ તો એકેમાં ભલીવાર ન આવે। નેક્સ્ટ નંબર 4, અયપ્પા મુંબઈ જઈ કેવી રીતે ભણ્યા? આન્સર:
એયપ્પા હોટલમાં કપ રકાવી વિછડતો પછી તેણે શેઠે ચાયપાઉં તરીકે આજુબાજુની ઓફિસમાં કેટલી ફેરવતો કરી દીધો. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે મોંઘાવીરાની રાત્રિ શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. મેટ્રિક પાસ થયા પછી રાતની કોલેજમાં ભણ્યો. નંબર 5. કુતમ્માને મુંબઈમાં કેમ ન લાગ્યું? આન્સર: કુતમ્માને મુંબઈમાં ત્યાંના ઘોંઘાટને લીધે ન ગમ્યું. એ તો ગામડાની ધરતી પર રહેલા એમને ગામનો ખોરાક ભાષા ન મળતા મુંબઈમાં ન ગમ્યું. નંબર 6. લેખિકા સાથે વાત કરતા કુતમ્માના ગળે ડૂમો કેમ બાજ્યો? આન્સર: લેખિકા સાથે વાત કરતા કરતા કુતમ્માના ગળે ડૂમો બાંધ્યો કારણ કે તેમની સમક્ષ તેમના પતિનું અવસાન આવ્યું. વળી તેમણે આપેલું વચન એક ભવમાં બે ભવ નહીં કરું, ગગાને ભણાવીશ ને પગભર થાય એવો તૈયાર કરીશ યાદ આવ્યું. નંબર 7. કુતમ્માએ દાગીના ઘડાવવાની કેમ ના પાડી દીધી? આન્સર: કુતમ્માએ દાગીના ઘડાવવાની ના પાડી દીધી કારણ કે તે ભણતરને જ 100 ટચનું સોનું ઘરેણું માનતા હતા. તે પોતાના વિસ્તારના છોકરા ઘેર રહીને ભણી શકે તેવું કંઈક કરવા ઈચ્છતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1. 100 ટચનું સોનું પાઠમાં શાનું મહત્વ દર્શાવ્યું છે? આન્સર: 100 ટચનું સોનું પાઠમાં ભણતરનું મહત્વ દર્શાવ્યું છે. નંબર 2. અયપ્પા ક્યાં જઈ ભણ્યા? આન્સર: અયપ્પા મુંબઈ જઈ ભણ્યા. નંબર 3. અયપ્પાના પત્ની સ્વભાવે કેવા હતા? આન્સર: અયપ્પાના પત્ની ખૂબ જ ભાવુક અને ભદ્ર સન્નારી હતા. નંબર 4. અયપ્પાના માતાનું નામ શું હતું? અયપ્પાના માતાનું નામ કુતમ્મા હતું. નંબર 5. મેટ્રિકમાં સારા ટકા આવ્યા એટલે કોણે અયપ્પાને ક્લાર્ક તરીકે રાખી લીધા? આન્સર: મેટ્રિકમાં સારા ટકા આવ્યા એટલે હોટલના માલિકે અયપ્પાને ક્લાર્ક તરીકે રાખી લીધા. નંબર 6. જમવા માટે જમીન પર શાના પાન પાથરવામાં આવ્યા? આન્સર: જમવા માટે જમીન પર કેળાના પાન પાથરવામાં આવ્યા. નંબર 7. કુતમ્માએ અયપ્પાને ભણવા માટે શું વેચી દીધું? આન્સર: કુતમ્માએ અયપ્પાને ભણાવવા માટે પોતાના દાગીના વેચી દીધા. નંબર 8. એક ભવમાં બે ભવ નહીં કરું, આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય કુતમ્મા બોલે છે. નંબર 9. બેટા, 100 ટચનું સોનું ઘરેણું તો એક જ છે ભણતર, આ વાક્ય કોણ બોલે છે? આન્સર: આ વાક્ય કુતમ્મા બોલે છે. નંબર 10. ગગાને ભણાવીશ ને પગભર થાય એવો તૈયાર કરીશ, આ વાક્ય કોણ બોલે છે? આન્સર: આ વાક્ય કુતમ્મા બોલે છે. નંબર 11. મેડમ, આ શાળાના ચેરમેન અને મુખ્ય દાદા ખૂબ જ ભલા અને સજ્જન છે, આ વાક્ય કોણ બોલે છે? આન્સર: આ વાક્ય શિક્ષક બોલે છે. નંબર 12. કુતમ્માની દ્રષ્ટિએ 100 ટચનું સોનું એટલે શું? આન્સર: કુતમ્માની દ્રષ્ટિએ 100 ટચનું સોનું એટલે ભણતર. નાવ લેટ સી ધ સોલ્યુશન ઓફ વ્યાકરણ પાઠ. નંબર 1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. નંબર 1. અતિથિ. આન્સર: ક, મહેમાન. નંબર 2. અર્ધક. આન્સર ઇઝ ક, પુષ્કળ. નંબર 3. અવશેષ. આન્સર ઇઝ બ, ખંડેર. નંબર 4. દાતા. આન્સર ઇઝ અ, દાનવીર. નંબર 5. હુન્નર. આન્સર ઇઝ બ, ખંડેર. નાવ ક્વેશ્ચન નંબર 2. સાચો વિરોધાર્થી શબ્દ શોધીને લખો. નંબર 1. સરળ. આન્સર ઇઝ બ, કઠિન. નંબર 2. અમીર. આન્સર ઇઝ અ, ગરીબ. નંબર 3. મજબૂત. આન્સર ઇઝ બ, તકલાદી. નંબર 4. સ્વર્ગ. આન્સર ઇઝ ક, નર્ક.
नंबर फाइव सज्जन, आंसर इज ब दुर्जन। नंबर सिक्स परिणित, आंसर इज अपरिणित। नेक्स्ट क्वेश्चन नंबर थ्री, आपेला शब्दों में साची जोड़नी शोधीने लखो। नंबर वन आंसर इज ब घोंघाट। नंबर टू आंसर इज अ अतिथि। नंबर थ्री आंसर इज ब बख्शिश। नंबर फोर आंसर इज अ व्योवृत। नंबर फाइव आंसर इज ब अन्नपूर्णा। नेक्स्ट क्वेश्चन नंबर फोर, लिंग शब्द ओळखावो। नंबर वन पुल्लिंग शब्द ओळखावो, आंसर इज अ मेहमान। नंबर टू स्त्रीलिंग शब्द ओळखावो, आंसर इज ब जमीन। नंबर थ्री नपुंसकलिंग शब्द ओळखावो, आंसर इज अ सोनू। नेक्स्ट नंबर फाइव वचन बदलो। नंबर वन टका, आंसर इज अ टको। नंबर टू दाता, आंसर इज ब दाताओ। नंबर थ्री बहन, आंसर इज अ बहनों। क्वेश्चन नंबर सिक्स विशेषण शोधो। नंबर वन मारी पासे अर्धक पैसो छे, आंसर इज अर्धक। नंबर टू तेमना मधुर स्मितथी तेमने मने वश करी लीधी, आंसर इज मधुर। नंबर सेवन क्वेश्चन नंबर सेवन क्रिया विशेषण शोधो। धीरे धीरे शेठनो विश्वास जीती लीधो, आंसर इज धीरे धीरे। नेक्स्ट क्वेश्चन नंबर एट, नीचेना वाक्यों ने योग्य संजोगथी जोड़ो। नंबर वन मने त्यां बोलावी लीधी, मने त्यां घोंघाटमां न गोठ्यू, आंसर मने त्यां बोलावी लीधी पण मने त्यांना घोंघाटमां न गोठ्यो। नंबर टू तू तो बहन भणेली, तने आवो बधुं रूपाળું બોલતા આવડે, આન્સર તું તો બહેન ભણેલી એટલે તેને આવું બધું રૂપાળું બોલતા આવડે। ક્વેશ્ચન નંબર નાઇન યોગ્ય વિરામ ચિહ્ન મૂકો। બાની વાત કેટલી સાચી હતી, બાની વાત કેટલી સાચી હતી, સો હિયર યુ હેવ ટુ પુટ એક્સક્લેમેશન માર્ક। ક્વેશ્ચન નંબર ટેન સમાસ ઓળખાવો। નંબર વન જન્મ ભૂમિકા, આન્સર ઇઝ અ તત્પુરુષ। નંબર ટુ આદર સત્કાર, આન્સર ઇઝ द्वंद्व क द्वंद्व। नंबर थ्री व्योवृत, आंसर इज अ तत्पुरुष। नेक्स्ट क्वेश्चन नंबर इलेवन शब्द शबों माटे एक शब्द आपो। नंबर वन चटाकेदार वानगीओ, आंसर इज अ व्यंजनों। नंबर टू माटी थी भीतनू नानू घर, आंसर इज क खोरडू। नंबर थ्री रात्रे भणावती शाळा, आंसर इज ब रात्रि शाळा। नंबर फोर अनाज भरवानू स्थान, आंसर इज अ कोढ़ार। नेक्स्ट क्वेश्चन नंबर ट्वेल्व रूढ़ी प्रयोगना अर्थ लखो। नंबर वन मन में गांठ वाड़वी, आंसर इज दृढ़ निश्चय करवो। नंबर टू पानी मांगवा न रहेवो, आंसर इज बची न शकवो। नंबर थ्री एक भव में बे भव करवा, आंसर पुनर्लग्न करवा। नंबर फोर पेटे पाटा बांधवा, आंसर इज खूब मेहनत करवी। नंबर फाइव एरू आभड़वो, आंसर इज साप करड़वो। नेक्स्ट क्वेश्चन नंबर थर्टीन कहेवत समझावो। जननी जन्म भूमिश्व स्वर्गदपी गरियसी, आंसर जननी अने जन्मभूमि स्वर्गीय पण चढ़ियाता छे। So here we complete the solution of this chapter. If you have any doubt, query or suggestion, let me know in the comment section. I will see you in the next video with a new chapter. Till then, bye-bye. Take care.